હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીનું ઈસરોના ઈવિકા સમર પ્રોગ્રામમાં પસંદગી થતા સારા તેમજ મંડળ દ્વારા શુભેચ્છા આપવામાં આવી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ એટલે કે ઈસરોના યુવકા સમર પ્રોગ્રામ માટે અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીની પસંદગી થતા સન્માન સમારોહ યોજાયો. મોડાસાના શ્રી જેશા ઇંગ્લિશ મીડિયા શાળાના વિદ્યાર્થી પ્રથમ પટેલ બેંગ્લોર ખાતે ઈસરો સ્પેસ સેન્ટર ખાતે તાલીમ લેવા જશે. દેશના યુવાઓ અવકાશ સંશોધનમાં આગળ આવે તે હેતુથી પ્રોત્સાહન આપવા માટે ઈસરો દ્વારા ઉનાળા વેકેશનમાં ખાસ કેમ્પ યોજાય છે, જેમાં રાજ્યોની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ ભાગ લે છે. આ વર્ષે 200થી વધારે તેજસ્વી વિદ્યાર્થીઓની અરજીઓમાંથી ઈસરોના ધારા ધોરણ અનુસાર ગુજરાતના 3 વિદ્યાર્થીઓને આ તક મળી છે. 2 સપ્તાહ સુધી ચાલેલા યુવા યુવિકા કેમ્પમાંથી રાજ્યના 3 વિદ્યાર્થીઓ પૈકી સૌ પ્રથમવાર અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીની પસંદગી થઈ છે. પ્રથમ પટેલ રજાના દિવસોમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રમાં જે વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિ સતત કરતો રહેતો હતો, જેના કારણે આ સિદ્ધિ તેને મળતા પરિવાર સહિત સારામાં પણ ખુશી પ્રસરી છે. આ પ્રસંગે મંડળના પ્રમુખ નવીન મોદી, સુરેન્દ્ર શાહ, ગિરીશભાઈ વેકરિયા, પરેશભાઈ મહેતા સહિત જેબી શાહ ઇંગ્લિશ મીડિયા સ્કૂલના આચાર્ય દીપકભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંજય શર્મા, ZS TV, અરવલ્લી. હું આ ઈસરોના જે યુવિકા કરીને પ્રોગ્રામ આવ્યો એમાંથી કુલ 200 છોકરામાંથી 3 છોકરામાં મારું સિલેક્શન થયેલ છે. તે બદલ હું CSE અરવલ્લી અને જે કોઓર્ડિનેટર અમારા સ્કૂલના પ્રિન્સિપાલનો આભાર માનું છું. અમારા અહીંયા લોકવિજ્ઞાન કેન્દ્ર એ CSE એ બહુ સપોર્ટ કરે છે અને તે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે યંગ માઇન્ડ, એટલે જેનું ક્યુરિયસ મગજ હોય તે લોકો માટે વસ્તુ આપે છે અને પ્રોત્સાહન આપે છે. તેથી લોકવિજ્ઞાન કેન્દ્રમાં લોકોની વિઝિટ કરવાની ક્યુરિયોસિટી વધે છે અને લોકોને ત્યાં જવું ગમે છે અને ત્યાંના કોઓર્ડિનેટર, ત્યાંના જે પેલા હેડને બધા ખૂબ સપોર્ટિવ છે અને તે છોકરાને મદદરૂપ થાય છે, એ છોકરાનું પૂરું ડેવલપમેન્ટ થાય છે. થેન્ક યુ. પ્રથમનું જે બી ડેવલપમેન્ટ થયું છે અથવા સાયન્ટિફિક અપ્રોચ ડેવલપ થયું છે એનું કારણ CSE અરવલ્લી છે. અને હું એવું હવે પછીના નેક્સ્ટ સ્ટુડન્ટ માટે એવું કહું કે આ જે સિલેક્શન થયું છે 15 દિવસનું ટ્રેનિંગ યુવિકામાં ગુજકોસ્ટથી, તો બીજા સ્ટુડન્ટને બી નેક્સ્ટ 15 દિવસ પછી ફરીથી આ ટ્રેનિંગ પ્રોગ્રામ આવે છે તો અહીંયા CSE તરફથી સંપૂર્ણ એમને સપોર્ટ મળી રહેશે. અને દરેક સ્ટુડન્ટને હું એવું ઈચ્છું કે એ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રની વિઝિટ લે, વેકડિયા સાહેબનું માર્ગદર્શન લે અને આ તક જે એમને મળે છે એનો સંપૂર્ણ લાભ ઉઠાવે.